समझदारी थी 500 रुपया। न फसाता फेक कॉल में झारखंडमां बेसीने अमदावादना व्यक्तिना अकाउंटमांथी पैसानी उठांतरीनो केस अमदावाद क्राइम ब्रांचना हाथमां आव्यो हतो। क्राइम ब्रांचे ज्यारे तेनी कॉल डिटेल चेक करी तो सामे आवी छेतरपिंडीनी समग्र कहानी। आरोपी मोहम्मद जिलानी बैंक कर्मचारी बनीने कॉल करतो, जे बाद अकाउंटमां टेक्निकल खामीनी वात घड़ी काढी एटीएम नंबर मेळवतो अने ते बाद सीवीवी नंबर अने ओटीपी नंबर मांगतो। ओटीपी नंबर मळता ज आरोपी रूपिया तने ई वॉलेटमां ट्रांसफर करी लेतो। साइबर जोन तरीके ओळखाय छे, जे गिरिध विस्तार छे, गिरिध गाम छे, देवघर नामनो जे डिस्ट्रिक्ट एरिया छे त्यां प्रकारना कौभांडो આચરવામાં આવે છે। ત્યાં બાકાયદા આ લોકોને ટ્રેનિંગ કોઈ ગ્રુપ દ્વારા આપવામાં આવે છે। ટ્રેનિંગ આપ્યા બાદ એમને ડમી સિમ કાર્ડ અને આ પ્રકારના ઈ વોલેટ કેવી રીતે ખોલવા, પૈસા કેવી રીતે મેળવવા, આ તમામ પ્રકારની તાલીમ આપી અને ત્યારબાદ આ કામ આચરવામાં આવે છે। દરરોજ આવી 100-150 લોકો ફેકોલી છેતરામણી જાળનો ભોગ બનતા હતા। ઝારખંડથી શરૂ થયેલું આ નેટવર્ક અનેક રાજ્યોમાં ફેલાયેલું છે। પોલીસે જે નંબર પરથી ફોન આવ્યા હતા તે ટ્રેસ કરીને આરોપીને ઝડપી લીધો છે, પરંતુ મુખ્ય સૂત્રધાર ટીંકુ મંડલ ઝડપાશે ત્યારે અનેક મોટા ખુલાસા થવાની પણ શક્યતા છે। અત્યારે તો પોલીસે પ્રજાને અપીલ કરી છે કે કોઈપણ પ્રકારના કોલની કરામતમાં ફસાતા નહીં, બેંકની કાર્યવાહી બેંકમાં રૂબરૂ જઈને જ પૂરી કરવી, થોડી સાવધાની તમારા નાણાં સલામત રાખી શકે છે। ઋત્વિજ સોની, ઈટીવી ન્યૂઝ, અમદાવાદ।